या मौला दर कोई नहीं ऐसा तेरे दर के अलावा, दर कोई नहीं ऐसा तेरे दर के अलावा, दर कोई नहीं ऐसा तेरे दर के अलावा, दर कोई नहीं ऐसा तेरे दर के अलावा। कुछ टीवी ना जोना रहा हूँ प्यारा साथीदार हूँ, अत्यारे हमें जोई रिया छे एवो मंजर के जे माउतर टीचर्स प्रोफेसर्स एक लिस्ट आपे छे के स्टेशनरीज माटे के बच्चाओं ने शू शू लेवानी जरूर छे, किताबों छे, बुक्स छे, जे पर स्कूल नी वस्तुओं छे जे ए लोकानी रोजमर्रा जिंदगी में ए लोकानी काम आवशे एवी बधी वस्तुओं ए लोकोने अहीं लेवानी छे। ने अल्हम्दुलिल्लाह माउतर पण अने टीचर साथे चर्चा करी रह्या छे अने इंशाअल्लाह ताला तमे जो के आजनो दिवस केटलुं सारो दिवस छे કે ટીચર્સ બચ્ચાઓ અને માઉતર્સ પોતે સાથે મળીને એક અભિપ્રાય શેર કરે છે, ખુદાવંદ તાલા કામયાબી અતા કરે ને ઇન્શા અલ્લાહ તાલા આપણે ઉમ્મીદ રાખીએ છીએ કે આપણા બચ્ચાઓ જે છે જાણે અહીંયાથી નીકળશે તો એક ખુશ્બુ એ રૂહ વફા લઈને નીકળશે ઇન્શાલ્લાહ। થેન્ક યુ ઇન્શાલ્લાહ। અત્યારે અમારી દરમિયાનમાં સલીમભાઈ મોજૂદ છે ને સલીમભાઈ આપણે જોઈએ છે કે ફેસબુકમાં એટલા એક્ટિવ પણ છે માશાઅલ્લાહ તઆલા ને સારી સારી વાતો આપણા સાથે શેર કરે છે ને આજે જે શેર કરવાનો છે એ અહીંયા ખાવાનું રાંધવાનું માશાઅલ્લાહ તઆલા કે જે આપણે એમને જોઈએ છે કે ફેઝમાં પણ એક્ટ વન ઓફ ધ એક્ટિવ મેમ્બર છે માશાઅલ્લાહ નિયાઝ હુસૈન અલૈહિસ્સલામ બાંટે છે ને આજે અમારી સ્કૂલની અંદર ખાવાનું રાંધવાનું ઇંતજામ એ પોતે પોતાની જવાબદારી લીધા છે। કે છે ને કે અન્નથી મન બને છે, મનથી વિચાર બને છે, વિચારથી સંસ્કાર બને છે। અગર આપણો અન્ન સાફ અને પવિત્ર અને પાક હોય તો આપણા વિચાર પણ એવી જ તરીકેથી સારા અને પવિત્ર અને ખુશાલ થશે। હું સલીમભાઈને એની અંદર બહુ જ વેલકમ કહું છું અને અભિનંદન આપું છું કે થેન્ક યુ વેરી મચ કે આ ખિદમત ને કબૂલ કર્યા છે। અલ્લાહ જઝાય ખૈર ઇનાયત ફરમાવશે અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ એમને તોફિકાતનો વધારો કરે। સલીમભાઈ તમે આ જે કામ કરી રહ્યા છો એની બારામાં તમે ઓપિનિયન શું આપી શકો છો કે તમારો વિચાર શું છે આની બારામાં ને એ તમે કેવી રીતે એને ઇન્શાઅલ્લાહ તઆલા એને તમે હેન્ડલ કરશો? થેન્ક યુ। બસ પહેલે તો શુક્રિયા અદા કરું છું જમાતના અને યુનિયનના કે મને આ કામ વાસ્તે મને ઓલું સમજ્યા કે હું આ કામ કરી શકીશ ને કોશિશ કરીશ કે જેમ હું જમાતનું ઓલું કરી રહ્યો છું ફૈઝમાં ને એ જ રીતના અહીંયા છોકરાઓનું ધ્યાન રાખીશ ને ઓલું કરી શકીશ જેવી રીતના હું આ કરું છું। બસ બીજું તો કાંઈ છે નહીં, ઇલ્તમાસ છે દુઆ કે તમારી દુઆ હશે તો હું કંઈક સારી રીતના ઓર આપણે હવે જઈ રહ્યા છે ઉપર ક્લાસમાં જોવા માટે કે આપણા બચ્ચાઓની સ્કૂલ કે લોકોની ક્લાસ કઈ છે, તો તમે પણ મારા સાથે આવો ઇન્શાઅલ્લાહ અને આપણે જોઈએ કે ઉપર કઈ રીતે ઇંતજામ કરવામાં આવ્યો છે ને કેટલી ફાઇન રીતે માશાઅલ્લાહ સાફ સુથરી અને માહોલ કેટલો સુશીલ છે કે એનો અંદાજો પણ આપણે નથી કરી શકતા। અલ્હમ્દુલિલ્લાહ અત્યારે આપણે જોઈએ કે એ ક્લાસીસ છે આપણા બચ્ચાઓ માટે એક જાતની પ્રાઇવેસી છે અલ્હમ્દુલિલ્લાહ। આ એક ક્લાસ છે કે જે માશાઅલ્લાહ કેટલું મોટો રૂમ છે, આવતા વર્ષ માટે પણ આપણા માટે એકદમ કામ આવી જાય છે માશાઅલ્લાહ તઆલા। હમણાંથી કેટલી તૈયારી થાય છે અને આ જો બહારે કેટલું ફાઇન વ્યૂ છે કે જે આપણા બચ્ચાઓ અંદર આવી શકે અને એ લોકો ફ્રેશ એર લઈ શકે ને અત્યારે આ ક્લાસ છે અને તમે જોઈ રહ્યા છો કે વ્હાઇટ બોર્ડ પણ અંદર મોજૂદ છે માશાઅલ્લાહ તઆલા અને હમણાં કેટલી તૈયારી પણ અમારી દરમિયાનમાં તમે જોઈ રહ્યા છો અને બહારે પણ કેટલું ફાઇન વ્યૂ છે આપણે જોઈએ અહીંયાથી જ્યારે બચ્ચાઓ જે છે શીખતા જશે ભણતા જશે અને ફ્રેશ એર એ લોકો અમને મળતી જશે। અહીંયા કેટલો પીસફુલ ઇલાકો છે અલ્હમ્દુલિલ્લાહ, એ
મંઝર તમે અહીંયા જો કે દરિયા કાંઠે છે અને પ્લેન બીજો ઉતરે છે. એક ખબર છે ને, કહે છે ને કે સવારના ફજરના અગર માહોલ ફ્રેશ હોય તો આખો દિવસ ફાઇન રીતે પસાર થાય છે. તો દરિયા પણ સામે છે અને એરપોર્ટ બી બિલકુલ બાજુમાં છે, એટલે પ્લેનનું પણ બચાવને તો ખાસ શોખ છે, પ્લેન ઉતરે ત્યારે એ લોકોને જોવા માટે પણ. તો અલ્હમ્દુલિલ્લાહ ને માહોલ કહે છે ને કે અત્યારે આ જમાનો એવો આવી ગયો છે કે આપણે પ્લે એન્ડ લર્ન, ઇંગ્લિશમાં કહેવત છે ને કે હસતા હસતા રમતા રમતા આપણે શીખે તો એનો અસર, એનું પ્રભાવિત બહુ જ સારી રીતે પડે છે ઇન્શાઅલ્લાહ તઆલા. થેન્ક યુ. માશાલ્લાહ, અત્યારે અમે જોઈ રહ્યા છે કે આપણે અહીંયા સ્કૂલ મતલબ ક્લાસની અંદર આપણે બેઠા છે, કેટલું આપણે માહોલ આપણું યાદ આવે છે આપણા જમાનાની અંદર પણ. પણ એક વાત વસ્તુ છે કે ઇલ્મ તાલીમ કોઈ દિવસ રૂકતી નથી, હમેશા ચાલતી જ રહે છે. અમે જ્યારે અહીંયા બેઠા છે અમે યાદ આવે છે કે અમારી જમાનાની અંદર પણ જે આપણે ભણતર હાસિલ કર્યા છે એ જ અમને અત્યારે આપણે કામ આવે છે અલ્હમ્દુલિલ્લાહ. ને એવી જ તરીકેથી આજે આપણા બચ્ચાઓ એ જગ્યામાં બેસશે અને ઇન્શાઅલ્લાહ તઆલા આગળ વધશે. ફક્ત એટલું જ કહીશ કે આપણી ભણતર, ભલે આપણી ઉંમરની કોઈ કેદ નથી હોતી, આપણે ભણતા રહીએ અને ભણાવતા રહીએ, એ જ એમાં જ આપણી કામયાબી છે. અકબરભાઈ અહીંયા બેઠા છે ને જોઈએ છે કે પોતાનું એક મંઝર યાદ કરે છે. અકબરભાઈ તમે એની બારામાં શું કહેશો? આજે તમે કેવું લાગે છે કે આજે આપણે સ્ટુડન્ટ્સની ચેર્સમાં બેઠા છે? અગર તમે મારું પ્રવચન સમય જાઓ તો તમને શાયદ સવાલ કરવાની બી જરૂરત ન પડત. મેં હમણાં નીચે કીધું પ્રવચનની અંદર કે આની અંદર આપણા 11 તાલીબ ઇલ્મ યાને સ્ટુડન્ટ યાને વિદ્યાર્થીઓ છે. એક 12માની જરૂર છે, પણ એ 12મો હું છું. હવે શું આનાથી વધારે તમને વજાત કરું શેખ ના? થેન્ક યુ વેરી મચ માશાલ્લાહ. આપણે જોઈએ કે માશાલ્લાહ આપણા બુઝુર્ગો પણ અહીંયા બેઠા છે. એ વાતની દલીલ છે, હા, એ વાતની દલીલ છે કે એજ્યુકેશન એજ્યુકેશન એન્ડ એજ્યુકેશન. તો હુસફભાઈ તમે કેવું લાગે છે કે આજે આપણે આપણા બચ્ચા જેવા બની ગયા છે ને આપણે, તમે એ શું પેગામ આપવા માંગો છો આજે આ ક્લાસની અંદર બેસીને? પ્લીઝ. બિસ્મિલ્લાહ રહેમાન રહીમ. કોઈ બોલ્યો નથી એટલું આજે તમે મને બોલાવો છો, કારણ કે બોલવાની આદત ન હોય એટલે પછી જરાક નવું નવું લાગે ને. કહેવાનું એમ છે કે સ્કૂલ આપણે આપણી સ્કૂલ તો યાદ આવે છે, પણ મુશ્કેલ એ છે કે આ જગ્યા એવી છે કે આ જગ્યાને કોઈ બી તમે બુઝુર્ગો કે કોઈ બી આલિમને કે મેમ કોઈ બી આપણા આઈમા કે આઈમ્બા અંબિયા કોઈને બી પૂછશો તો કહેશે જન્મથી લઈને મરણ સુધી તમે ઇલ્મ હાસિલ કરો. તો ઇલ્મ હાસિલ તો એ ઘણી રીતે થાય છે, પણ આપણે ત્યાં તો આપણી આદત આ છે કે આપણે ટેબલની પછવાડે બેસીએ ને આમ આમ કંઈક લખીએ ને કંઈક ઉસ્તાદને સાંભળીએ, સમજાય ને? તો આપણે એમ થાય કે બસ આમ જ બેઠા રહીને આમ જ કરીએ આખી જિંદગી, સમજાય ને? પણ હવે એવી વસ્તુ થઈ ન શકતી. તો આજે તો હું આપણા બચ્ચાઓને નસીબદાર લેખું છું કે આવો માહોલ અને આવી સ્કૂલ મળે. 70 દિવસ સવાર ક્યાંથી, કેટલા બિચારાઓ તો ઇલ્મ હાસિલ નથી કરી શકતા. અને આપણી કોમની અંદર કે મેં બીજી કોમની અંદર સ્કૂલો છે, પણ કેટલા બચ્ચાઓ એ સંદર્ભમાં એ લોકો સરખાઈથી ભણાવી નથી શકતા. તો હમણાં મારે તમને કહી ગયો કે આપણે આ લોકો જે આશક્યુએ બનાવીએ છીએ, વરી પાછું હું રિપીટ કરું છું કે આપણી એક આશક્યુએસ છે, ઓત ખાલી તે દિવસ આવવાર આપણે આપીએ છીએ, સમજાય ને? તો આ એક વસ્તુ એકદમ ઇમ્પોર્ટન્ટ છે અને માણસો આને એકદમ એનું મનન કરી અને બધા એકબીજા મદદરૂપ બને કે જેથી કરીને આ આશક્યુએસ છેક સુધી ઇન્શાલ્લાહ ચાલુ રહે, સમજાય ને? આ દુઆ છે આપણી ઇન્શાલ્લાહ. અસંત જે જી અકબરભાઈ જી, કાંઈ ના, જે યાદ આવે આપણે બોલી નાખવાનું. કારણ કે વખત આ ક્લાસમાં વિઝિટ કરવા આવ્યો ત્યારે અહીંયા એક પ્રોફેસર બાઈ માણસ ઊભા હતા જે મારા સાથે અંદર દાખલ થયા, આર પ્લાસ્ટિકના પ્રોફેસર. તો મને કહે છે કે મેં એને કીધું કે તમે 11 જ છે, એક બાકી રહીએ છે. તો કે તમે બેસશો? મેં કીધું હવે હું આમાં બેસીશ તો મને કાંઈ મગજમાં નહીં રહીએ. તો એ કે ના,
આ ઇલ્મ અને સાવવાર કહીએ, આ ઇલ્મ એવી વસ્તુ છે કે મરણ સુધી આપણે કે હાંસિલ કરે પોતે કહીએ છે. અને એ કે એનો પુરાવો એક તમને કે હમણાં ભાગમાં તમે જોયા હશો, મોટી મોટી ઉંમરના અમુક હોય છે 70 વર્ષના બી હજુ ભાગ પસાર કરે છે. યાને કે રસૂલની તાલીમ ઘેરે મુસ્લિમ પણ લઈને બેઠા છે પણ મુસલમાન ભૂલી જાય છે. આ દુઃખની વાત છે કે ઘેરે મુસ્લિમ આ રસૂલની હદીસને ઝડપી જાલીને બેઠા છે. તમે વિચાર કરો, એટલે આ મને વાત યાદ આવી, મને બહુ ગમી આ વાત. અને પોતે હમણાં રેતરેટમાં છે, યાની કે પોતે હવે ભણાવતી નથી પણ આના માટે પોતે ખાસ ભણાવશે આર પ્લાસ્ટિકના પ્રોફેસર તરીકે. થેન્ક યુ વેરી મચ અલહમદુલિલ્લાહ. આપણે ખુદાનો શુક્ર અદા કરે કે ડગલે પગલે કે આવી નહેમતો આપણે ઇનાયત ફરમાવે છે. અને પરવરદિગાર આપણે દુઆ કરે કે આપણા બચ્ચાઓને ખુદા કામયાબી અદા કરે ને આપણા જે ઓહદેદારો જેટલા પણ તન મન ધનથી સપોર્ટ કરે છે, સાકાર આપે છે, અલ્લાહ જલાય ખેર ઇનાયત ફરમાવે અને તૌફિકાતમાં ઓર વધારો ઇનાયત ફરમાવે. વાખર દાવાના અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અન્તા સમીઉલ અલીમ. થેન્ક યુ વેરી મચ. અદા કરે દર કોઈ નહીં એસા તેરે દર કે અલાવા, તેરે દર કે અલાવા. સજદે મે જહાં દિલ ભી મિલે સર કે અલાવા, દર કોઈ નહીં એસા તેરે દર કે અલાવા, દર કોઈ નહીં એસા તેરે દર કે અલાવા. દીવાર મે દર આતા હૈ યે પૂછને હર સાલ, યે પૂછને હર સાલ. અલ્લાહુમ્મા અજલ લી વલીયકલ ફરજ. મારા ખોરજા ટીવીના જોનારાઓ, પ્યારા સાથીદારાઓ, અહીંયાથી પ્રોગ્રામ અમે શરૂ કર્યા હતા અને અહીંયાથી આપણે પ્રોગ્રામ સમાપ્ત કરે છે. અલ્હમ્દુલિલ્લાહ, બહુ જ ખુશીની સાથે આજે આજનો દિવસ અમે પસાર કર્યા કે આપણા કોમના બચ્ચાઓને આજે એન્ટ્રી છે જે આપણે અહીંયા મોજૂદ થયા. બસ બધું આપણે જોયા, બધું આપણે સાંભળ્યા. ફક્ત એક જ અપીલ કરું છું કે પ્લીઝ, જે આપણે અત્યારે અલ્હમ્દુલિલ્લાહ ત્યાંની સ્કૂલ આપણે કમ્પ્લીટ કર્યા, આ એક આપણો એક ખાસ એમ મિશન હતું જે સ્ટાર્ટ કર્યા છે. હજુ આપણે સાથે મળીને બધા પગઠિયાને પાસ કરવાની જરૂરત છે. અમે યુનિવર્સિટીના જરૂરત છે. દોસ્તો, આપણી કોમ છે, આપણા બચ્ચાઓ છે, આપણા જ બચ્ચાઓનું ફ્યુચર છે. આપણે અગર વિચાર નહીં કરશું તો પછી કોણ છે કે જે એની બારામાં વિચાર કરશે? અમે બધા એની બારામાં જવાબદેહ છે. અમને જવાબ આપવાનું છે કે અમે અમારી કોમના બચ્ચાઓની ઈમાની પ્રોટેક્શન માટે એવું માહોલ કેવી રીતે તૈયાર કર્યા છે ને કેવી રીતે આપણે ભોગ આપ્યા છે. કહેવત છે ને કે અગર આંગળીમાં જખમ થાય છે તો દર્દ આખા શરીરમાં આવે છે. બસ દોસ્તો, એ જ આપણે કહેશું કે આપણી કોમના બચ્ચાઓ એવી જ તરીકેથી કે અગર આપણા એક હાથમાં પણ એક તાકાત આવે છે તો અમારી આખી શરીરમાં પણ તાકાત આવે છે, અમારું દિમાગમાં સુકૂન પૈદા થાય છે અને રાત જે છે આપણે સુકૂનની નીંદથી સૂઈએ છીએ કે આપણા બચ્ચાઓ એક એવા સુશીલ માહોલની દરમિયાનમાં છે કે જે અન્ન પણ મળે છે તો પવિત્રની સાથે. અલ્હમ્દુલિલ્લાહ, હમણાં જ હું જોતો હતો કે સલીમભાઈ એ જ માથાકૂટી કરતા હતા કે આખિર એ કિબલો ક્યાં છે. સુબહાનઅલ્લાહ, જોતા હતા કે આપણે ક્યાં છે, કિબલો ક્યાં છે અને પ્રેયર રૂમ ખાસ નમાઝની જગાઓ પણ ફરાહમ કરવામાં આવે છે. એના કરતા સ્પિરિચ્યુઅલ માહોલ આપણે આ દેશમાં, આપણી સ્કૂલમાં આપણે ક્યાં જવા જાય અને ગોતે. થેન્ક યુ વેરી મચ. અને અમે દુઆ કરીએ છીએ ખુદા તમને પણ સલામત રાખે, તમને શાદો આબાદ રાખે અને એવી જ રીતે આપણે એકબીજા સાથે મોહબ્બત, ભાઈચારો અને સહકારની તૌફીક ઇનાયત ફરમાવે. વાખર દાવાના અને અલહમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. મુઝકીર મુશ્તબાને ઇજાજત આપો, ફરીથી મુલાકાત થશે. ખુદા હાફિઝ. ફી અમાન. દર કોઈ નહીં એસા તેરે દર કે અલાવા, દર કોઈ નહીં એસા તેરે દર કે અલાવા, દર કોઈ નહીં એસા તેરે દર કે અલાવા, દર કોઈ નહીં એસા તેરે દર કે અલાવા.